विद्यार्थी मित्रों, धोरण सात विषय सामाजिक विज्ञान एनी अंदर आज आप 11मो पाठ जुवाना छे। तो 11मो पाठनु नाम वातावरणनी सजीवों पर असर। हवे वातावरण थी आपणा आ पृथ्वी पर जे जीव सृष्टि छे तो एने असर कई कई बाबतों में पड़े छे एना विषे आज आप आ पाठ में जुवाना छे। तो विद्यार्थी मित्रों, वातावरणनु निर्माण ए आपणो पहेलो मुद्दो छे। कयो? तो के वातावरणनो निर्माण, बराबर। तो एमां आपणे जोईए तो पृथ्वी सूर्यमांथी छूटी पड़ी छे, एटले अलग ग्रह छे। अने एवुं मनाय छे ज्यारे तेनो उद्भव थयो त्यारे ते अगनगोळा रूपमां हती, एटले गोळ पण एकदम अग्निरूपी गोळो हतो, बराबर। आ गरम गोळो धीमे धीमे ठंडो पड़वा लाग्यो अने ठंडो पड़ता तेमां रहेला जे तत्व हता ते प्रवाही, घन, वायु अने अलग अलग स्वरूप में ए रूपांतर पामवा लाग्या। जे तत्वनुं घन स्वरूप में रूपांतर थयुं ते आपणने मृदावरण तरीके ओळखीए छीए आपणे, बराबर। अने प्रवाही स्वरूपे जे आपणने जोवा मळे छे एने आपणे जलावरण तरीके ओळखीए छीए। अने वायु स्वरूपे जे रूपांतर पाम्या हता तेने आपणे वातावरण तरीके ओळखीए छीए। ए ज रीते वातावरणमां जोईए विद्यार्थी मित्रों, तो वातावरण पृथ्वीनी चारे बाजू वीटड़ाई ने आवेला हवाना आवरण ने वातावरण कहेवामां आवे छे। पृथ्वी सपाटी थी ते सैकड़ों किलोमीटर नी ऊंचाई सुधी विस्तरेलू छे। एनी उपर सीमा केटलीक ऊंचाईए आवेली शुं कहेवाय ऊंचाईए आवेल छे अने ते स्पष्ट कहेवू मुश्किल छे विद्यार्थी मित्रों, बराबर। तेम छतां पृथ्वीना गुरुत्वाकर्षण बळथी एनी असर अवकाश में ज्यां सुधी रहेली छे त्यां वातावरण पूरू थयेलू मानवामां आवे छे। पृथ्वीनी सपाटी 32 किलोमीटरनी ऊंचाई सुधीना वातावरणमां पड एटले के 99% जेटली हवा समायेली छे। पृथ्वी सपाटीथी आपणे जेम जेम ऊंचाईए जईए तेम तेम हवा पातळी थती होय छे, बराबर। हवे वातावरणमां वायु आपणे जोईए तो विद्यार्थी मित्रों, तमारा कोष्टकनी अंदर आज पाठनी अंदर मारो फोटो मोटो छे एटला माटे तो जोवो अहींया कोष्टक आप्युं छे कि वायुओनुं प्रमाण केटलुं छे। तो विद्यार्थी मित्रों, वायुमां तमारा पाઠ્યપુસ્તકની અંદર જોવાનું છે કે વાયુ અને ટકાવારી, બરાબર। તો અહીં સરસ ગોળ રાઉન્ડ આપ્યો છે અને સમજાવ્યું છે નાઇટ્રોજન તો 78.03%, ઓકે, ઓક્સિજન તો 20.999, ઓકે 99%, ઓકે, ઓર્ગન તો 0.094%, કાર્બન ડાયોક્સાઇડ 0.03%, અને અન્ય વાયુ આવે છે 0.01% છે, બરાબર વિદ્યાર્થી મિત્રો। હવે વાતાવરણ વિના શું થાય છે કે પૃથ્વી પરની જીવસૃષ્ટિનું અસ્તિત્વ અશક્ય છે અને વાતાવરણ વાયુ, પ્રવાહી અને ઘન સ્વરૂપમાં આ બનેલું છે। એ જ રીતે તેમાં રહેલા ઓક્સિજન, નાઇટ્રોજન અને વાયુઓ જે શું થાય છે જીવસૃષ્ટિ માટે અગત્યના છે, કયા? ઓક્સિજન અને નાઇટ્રોજન, બરાબર। અને વાતાવરણમાં ધુમ્મસ, ઝાકળ, વાદળ વગેરે વાતાવરણમાં રહેલા પાણીના સ્વરૂપો છે। પ્રવાહી તત્વોમાં મુખ્યત્વે બરફના કણો અને જીવજંતુઓ વગેરે છે। વાતાવરણ પૃથ્વીના દિવસે ગરમી અને રાત્રે શું આપે છે? અતિશય ઠંડી બનાવે છે, ઠંડક વાતાવરણ બનાવે છે। દિવસના ગરમી આવે છે અને રાતના ઠંડુ વાતાવરણ થઈ જતું હોય છે। વાતાવરણમાં રહેલા વાયુઓનું પ્રમાણ તો કોષ્ટકમાં તમને દર્શાવ્યા છે અને અમે સમજાવ્યા છે, બરાબર। હવે આપણે જોઈએ કે વાતાવરણની સ્તર રચના, સ્ટેપ બાય સ્ટેપ કેવી રીતે વાતાવરણ રચાયેલું છે એના વિશે સમજાવું છું વિદ્યાર્થી મિત્રો। તો વાતાવરણને પૃથ્વીની સપાટીની ઊંચાઈ તરફ જતાં તાપમાન અને વાયુઓની સંરચનામાં થતા ફેરફાર આશરે એટલે કે અલગ અલગ આવરણ કે સ્તરોમાં વિભાજિત કરવામાં આવે છે, બરાબર। આ ફેરફારના આધારે તેના પેટા આવરણો શું કરવામાં આવે છે? પાડવામાં આવે છે। એમાં પહેલું છે ક્ષોભ આવરણ, બીજું સમતાપ આવરણ, ત્રીજું મધ્યાવરણ અને ચોથું ઉષ્મા આવરણ। આ ચાર આવરણો આવેલા છે વિદ્યાર્થી મિત્રો, અને અહીં આપણે જોઈએ સરસ મજાનું ચિત્ર પણ આપ્યું છે અને એની અંદર આપણે જોવા જઈએ તો ઉપર આપ્યું છે બાહ્ય વાતાવરણ,
मध्यसीमा, मध्यावरण और समताप आवरण आ तमारा पाठ्यपुस्तक अंदर आपवामां आवेला छे। आ शोभमंडल छे, हाँ, એટલે કે વાતાવરણની સ્ટેપ બાય સ્ટેપ બાય સ્ટેપ રચના કરી છે। હું ઉપરથી વાંચતી આવી છું કારણ કે મારો ફોટો છે એટલે નીચેથી દેખાતું નથી, એટલા માટે પણ તમારે નીચેથી જવાનું છે। એક તો ક્ષોભ સીમા, સમતાપ આવરણ, મધ્ય આવરણ અને મધ્ય સીમા અને બાહ્ય આવરણ, બરાબર। એક બાજુ વિમાન છે, એક બાજુ ઓઝન સ્તર છે, માઉન્ટ એવરેસ્ટ છે, એ બધું અને કેટલી ઊંચાઈ આવેલું છે, 10, 20, 30, 40, 50, 60, 70, 80, 90 અને 100 સુધી, બરાબર। તો એ રીતે આપણે આ આગળનો જે ક્ષોભ આવરણ, સમતાપ આવરણ, મધ્ય આવરણ, ઉષ્મા આવરણ, આ જે સ્તરચના છે એ તમારે વાંચી લેવાનું છે વિદ્યાર્થી મિત્રો। સરળ ભાષામાં છે, કોઈ અઘરું નથી। હવે આપણે જોઈએ હવામાન, એની અંદર હવામાન। તો હવામાન એટલે ટૂંકા સમયની વાતાવરણની સરેરાશ પરિસ્થિતિ, કોઈ પણ સ્થળ પ્રદેશનું હવામાન, તાપમાન, ભેજ, વરસાદ, હવાનું દબાણ, ધુમ્મસ કે વાદળોના આધારે શું થાય છે, નક્કી થાય છે। અને હવામાન સવાર, બપોર, સાંજ અને કે રાત્રિનું આપણને શું બતાવે છે, અલગ અલગ જે તાપમાન છે, હવામાન છે એ આપણને અનુમાન કરી શકીએ છીએ। હવામાન વાતાવરણની ટૂંકા ગાળાની પરિસ્થિતિ હોય છે અને તેમાં સમયાંતરે શું થાય છે, ફેરફાર થતો રહે છે। સવારે ઠંડી, બપોરે ગરમી, સાંજે વરસાદ, બરાબર કે નહીં, આવું હવામાન શક્ય છે અને આપણે અત્યારે આ હાલની ઋતુમાં આપણે અનુભવ કરી રહ્યા છીએ। હવામાનથી આપણું જીવન અને આપણી પ્રવૃત્તિઓ પ્રભાવિત થતી હોય, દેશનું હવામાન ખાતું હવામાન વિશેના અલગ અલગ સમાચાર અને હવામાનના નકશો પણ આપણને રોજનો રોજ બહાર પાડીને સમાચારની અંદર આપણે જોઈએ છીએ। હવે આપણે જોઈએ આબોહવા કેવી છે, શું જોવાના છે આબોહવા। તો વિદ્યાર્થી મિત્રો, આબોહવામાં આપણે જોઈએ તો સામાન્ય રીતે કોઈ પ્રદેશની 35 કે તેથી વધુ વર્ષની સરેરાશ હવામાનની સ્થિતિ એટલે આબોહવા। અને આબોહવા સ્થાનિક પરિસ્થિતિ એટલે કે તાપમાન, ભેજ, તાપમાન, ભેજ, વરસાદ, હવામાનનું દબાણ, ધુમ્મસને શું કે ધ્યાનમાં રાખીને નક્કી કરવામાં આવે છે કે આબોહવા કેવી રહેશે આજની। આબોહવા જે તે પ્રદેશની જીવસૃષ્ટિ અને પ્રાણીસૃષ્ટિ અને માનવજીવન તથા તેમની પ્રવૃત્તિઓની સીધી અસર થતી હોય છે, બરાબર। અને એમાં જોઈએ આપણે તાપમાન, તો તાપમાનમાં હવામાં રહેલી ગરમીની સપાટીને આપણે શું કહીએ છીએ, તાપમાન કહીએ છીએ આપણે ને વૈજ્ઞાનિકો કહે છે કે હવામાં રહેલ ગરમીની સપાટીને તાપમાન કહે છે। હવામાનના તાપમાનના દિવસ અને રાત્રિ દરમિયાન જ ફેરફાર અનુભવાય છે। આમ તાપમાન ઋતુઓ પ્રમાણે બદલાતું રહે છે અને શિયાળા કરતાં ઉનાળામાં વધુ તાપ પડતો હોય છે, બરાબર। વાતાવરણનું દબાણ કેટલું છે, તો પૃથ્વીની સપાટી, પૃથ્વીની આસપાસ હવાના સ્તરને વજન હોય છે, બરાબર। અને હવાના વિશાળ સ્તર તેના વજન પ્રમાણે પૃથ્વી સપાટી પર શું આપે છે, દબાણ કરે છે, તેને વાતાવરણનું શું કહીએ છીએ આપણે, દબાણ કહીએ છીએ। અને સમુદ્ર સપાટી પર વાતાવરણનું દબાણ સૌથી વધારે હોય છે, યાદ રાખજો। અને પૃથ્વીની સપાટીની ઊંચાઈ તરફ જતાં વાતાવરણનું દબાણ ધીમે ધીમે ઘટવા લાગે છે। વધારે તાપમાનવાળા પ્રદેશમાં વાયુઓ ગરમ થઈને શું કરે છે, ઉપર તરફ ગતિ કરે છે અને હલકું દબાણ રચાય છે। હલકું દબાણ વાદળ છાયા અને ભેજયુક્ત ઋતુ સાથે શું થાય જોડાઈ જાય અને ઓછા તાપમાનવાળા પ્રદેશોમાં વાતાવરણ ઠંડુ હોય છે, માટે ત્યાં ભારે દબાણ હોય કે રહેલ છે, બરાબર। પવનો, તો વિદ્યાર્થી મિત્રો, પૃથ્વીની આજુબાજુ વીંટળાઈને આવેલા ગતિમાન હવાને પવનો કહે છે। સામાન્ય રીતે પૃથ્વી પર નિર્માણ થતા હવા હલકા અને ભારે પણ હોય છે, બંને પ્રકારે। તેનું મુખ્ય ત્રણ પ્રકારો છે તેના હવાના, એક કાયમી પવનો, મોસમી પવનો અને ત્રીજું દૈનિક સ્થાનિક પવનો। વિદ્યાર્થી મિત્રો, કાયમી પવનોમાં આપણે જોઈએ તો વ્યાપારી પવનો, પશ્ચિમીયા પવનો અને ધ્રુવીય પવનો, બરાબર। એવા મોસમી પવનોમાં આપણે જોઈએ તો ઉનાળાના મોસમી પવનો અને શિયાળાના મોસમી પવનો, અને છેલ્લે દૈનિક કે સ્થાનિક પવનો આપણે માં પણ ભાગ પડે છે દરિયાઈ જમીન લહેરો અને પર્વતીય ખીણ લહેરો, બરાબર। એમાં કાયમી પવનો, મોસમી પવનો અને દૈનિક સ્થાનિક પવનો જોઈએ આપણે વિદ્યાર્થી મિત્રો, તો કાયમી પવનોમાં પૃથ્વીની સપાટી ઉપર કેટલાક ભાગમાં બારે માસ નિશ્ચિત દિશાઓમાંથી પવનો વાય છે, જેને કાયમી પવનો આપણે કહીએ છીએ, બરાબર।
મોસમી પવનો કોને કહેવાય તો પૃથ્વીની સપાટી ઉપર કેટલાક પવનો ઋતુ પ્રમાણે થાય છે અને તેની દિશા ઋતુ પ્રમાણે બદલાયા કરે છે તેને મોસમી પવનો આપણે કહીએ છીએ દૈનિક અને સ્થાનિક પવનો તો પૃથ્વીની સપાટી ઉપર કેટલાક પ્રદેશમાં ટૂંકા સમય માટે હવામાનનો દબાણ થતાં શું થાય છે ફેરફારના કારણે ઉદ્ભવતા પવનોને દૈનિક કે સ્થાનિક પવનો કહે છે અને સ્થાનિક પવનોના ઉદાહરણ તરીકે આપણે લઈએ તો દરિયાઈ જમીનની લહેરો બરાબર પર્વત અને ખીણની લહેરો લૂ અને શીત લહેર વગેરે આ ઉદાહરણો છે બરાબર વિદ્યાર્થી મિત્રો એ જ રીતે આપણે જોવા જઈએ તમારા પાઠ્યપુસ્તકની અંદર સરસ આ પવનો વિશે આપવામાં આવેલ છે જુઓ અહીંયા શું છે કે પવન દિશા દર્શક યંત્ર છે પવન વેગ માપક દર્શક યંત્ર છે બરાબર જોયું ને તમે અને એની અંદર આપણે જોવાના છે ભેજ શું જોવાના છે ભેજ તો સમુદ્ર અને જળાશયોમાંથી જે પાણીનું બાષ્પીભવન થતાં તેનું શું થાય છે વરાળમાં રૂપાંતર થાય છે તેમજ ભેજ તેને આપણે ભેજ કહીએ છીએ ભેજ પૃથ્વી સપાટીની બાષ્પીભવનથી પ્રક્રિયા દ્વારા વાતાવરણમાં ઉમેરાય છે અને વાતાવરણમાં રહેલ ભેજ ઘનીભવનની પ્રક્રિયા દ્વારા વાદળો તેની વરસાદ સ્વરૂપે પૃથ્વી સપાટી પર પુનઃપ્રાપ્ત થાય છે બરાબર અને એમાં આપણે જોઈએ તો હવામાન અને માનવ જીવન ઉપર કેવી અસર થાય છે બરાબર તો એ તમને ખબર જ છે વિદ્યાર્થી મિત્રો કે મોસમી આબોહવાના પ્રદેશો વર્ષા ઋતુ સિવાય સમયમાં વિવિધ સામાજિક પ્રસંગોની ઉજવણી પ્રમાણે વિશેષ જૂતા જોવા મળે છે આપણને બરાબર એ જ રીતે ગરમ અને ભેજવાળી આબોહવાવાળા ક્ષેત્રોમાં માનવ સ્વભાવ શું થાય છે આળસુ બને છે જ્યારે સમતીતોષ્ણ કટિબંધીય પ્રદેશોમાં આબોહવા ખુશનુમાન હોવાથી લોકો વધારે કાર્યક્ષમ બનતા હોય છે એ જ રીતે આપણે જોવા જઈએ વિદ્યાર્થી મિત્રો તો જે તે પ્રદેશમાં ઠંડી વધારે પડે છે ત્યાં લોકો આખું શરીર ઢંકાઈને રાખે છે ગરમીમાં જ્યારે ઊનના વસ્ત્રોનો ઉપયોગ કરે છે દાખલા તરીકે લદ્દાખના લોકો બરાબર ગરમીમાં અને ઠંડીમાં અલગ અલગ વસ્ત્રો પહેરે છે ચોમાસામાં પણ આપણે અલગ અલગ શું કરે છે કપડાં પણ પહેરીએ છીએ જાડા કપડાં કે જે સુકાઈ ન શકે એવા કપડાં પહેરતા નથી બરાબર કોઈ પણ પ્રદેશની આબોહવાની અસર ખોરાક રહેઠાણ વગેરે પર ગાઢ રીતે આપણને જોવા મળે છે બરાબર હવે આપણે જોઈએ તો કુદરતી વનસ્પતિ અને પ્રાણી સૃષ્ટિ કેવી છે બરાબર તો તમને ખબર જ છે વિદ્યાર્થી મિત્રો કે કુદરતી વનસ્પતિ વૃદ્ધિનો આધાર જમીન વાતાવરણ અને ભેજ પર રહેલ છે અને આ ઉપરાંત ઢોળાવ અને માટીની જે ઊંડાઈ માટીના થરની જાડાઈ પર પણ શું થાય છે કુદરતી વનસ્પતિની વૃદ્ધિ કરે છે અસર કરે છે અને આ ઘટકોમાં રહેલ વિભિન્નતાના કારણે જે તે પ્રદેશની કુદરતી વનસ્પતિ જે વનસ્પતિ છે એ ગીચ અને પ્રકારમાં પણ આપણને ફેરફાર જોવા મળતો હોય છે બરાબર જંગલમાં આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો તો વનસ્પતિ અનુકૂળ તાપમાન અને વરસાદવાળા પ્રદેશોમાં ઉગે છે તાપમાન અને વરસાદના આધારે ગીચ અને છૂટાછવાયા આપણને જંગલો જોવા મળતા હોય છે ઘાસના મેદાનમાં આપણે જોઈએ તો આ મધ્યમ વરસાદવાળા ક્ષેત્રોમાં આવેલા છે ઘાસના મેદાનો અને કાંટાળી વનસ્પતિની ઝાડી ઝાકરા જોઈએ તો શુષ્ક અને ઓછા વરસાદવાળા પ્રદેશમાં આ વનસ્પતિ આપણને જોવા મળતી હોય છે અને કુદરતી વનસ્પતિમાં વનસ્પતિઓના આ પ્રકારમાં ફેરફારોનું મુખ્ય કારણ આબોહવામાં થતા જે ફેરફાર થાય છે એના આધારે થતું હોય છે અને વિશ્વની કુદરતી વનસ્પતિઓ અને તેમાં જોવા મળતા મુખ્ય પ્રાણીઓ વિશે પણ આપણે જાણીએ બરાબર તો જંગલોના પ્રકારો આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો તો એ આપણે બીજા વિડીયોની અંદર આપણે જોઈએ બરાબર આ પહેલો વિડીયો સમાપ્ત થાય છે આપણે બીજો વિડીયો જોઈએ ધન્યવાદ